70 વિધાનસભા મતદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. બસ જંગી બહુમતીથી મને ચૂંટી કાઢ્યો એ બદલ હું દરેક મતદારોનો અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરોનો પણ હું આભાર માનું છું. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની ગાથા ઉપર ખૂબ કામ કર્યું છે, એના આધારે અમે ચૂંટણી જીતા જઈ, એટલે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ રાઠોડ પ્રવીણભાઈ કેશુભાઈ. રમેશભાઈ, એક તો આપણા પ્રધાનમંત્રીના જે કામ, પછી ઉમેદવાર તરીકે સરળ વ્યક્તિ, અને જે એને જે દિવસથી ઉમેદવારી નોંધાવી તે દિવસથી એ જે જમીનના માણસે હોય, સ્વાભાવિક ઉદ્યોગપતિ હોય, પણ છતાંય લોકોની વચ્ચે રહ્યા અને લોકોની અમારી સાથે ખંભે ખંભે મિલાવી, અમે એની સાથે હતા, પરંતુ એ પણ અમારી સાથે ખંભે ખંભે મિલાવી અને લોકસંપર્કની અંદર એક એક ડેલી એક એક વ્યક્તિને મળ્યા છે, આ એનું પરિણામ છે. એ ઉદ્યોગપતિ છે એટલે સ્વાભાવિક છે કે ધંધા રોજગાર વિશે અમારા ઇન્ડસ્ટ્રી લાઈન વધારે હોય તો એવી અમે રજૂઆત કરશું. પછી એને અમને ખાતરી આપી છે કે મારા પૂરતા પ્રયત્ન હશે. પછી એક વિશેષ પ્રયત્ન કે વિધાનસભા 70ની અંદર સૂચિત સોસાયટીનો પ્રશ્ન છે. ગોવિંદભાઈ હતા ત્યારે એને પણ પ્રશ્ન હલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. બાકી રહી ગયેલી જે સોસાયટીઓ છે એની અમે રજૂઆત કરશું અને એને ખાતરી આપી છે કે મારા બનતા પ્રયત્ન હશે અને હું તમને બધાને ન્યાય અપાવીશ અને સૌને પ્રજા વચ્ચે રહીશ એવી એને ખાતરી આપી છે. એનું પરિણામ છે કે જંગી બહુમતીથી જીતવાનું.